तो महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। महसूली नियमोमां सुधारा वधारा करवामां आव्या छे। तो जे रीते महसूली नियमोमां नीति विषयक महत्वपूर्ण सुधारा, खेडूत खातेदारना मोत बाद वारसाईमां राहत अपाशे, दीकरीना संतानोने पण स्टेम्प ड्यूटीमां राहत अपाशे। तो स्टेम्प ड्यूटीनुं अगाउ पड़तुं भारण हवे नहीं रहेशे। पारिवारिक विवाद के असमंजसता दूर थशे। महत्वनुं छे के नीति विषयक महत्वपूर्ण सुधारा करवामां आव्या छे महसूली नियमोमां। तो जे मुजब खेडूत खातेदारना मोत बाद वारसाईमां राहत आपवामां आवशे, साथे ज दीकरीना संतानोने पण स्टेम्प ड्यूटीमां राहत आपवामां आवशे। तो स्टेम्प ड्यूटीनुं अगाउ जे भारण पड़तुं हतुं ते हवे नहीं रहे अने पारिवारिक विवाद के असमंजसता दूर थशे। तो संवाददाता कश्यप जोशी जोड़ाई गया छे। जी कश्यप, जे रीते नीति विषयक जे सुधारा वधारा करवामां आव्या छे, शुं वधु विगत? મહેસૂલ વિભાગના કેટલાક નિયમો છે તેમાં સરળીકરણ કરવામાં આવ્યું છે અને કેટલાક સુવિધા છે તે પણ આપવામાં આવી છે। મહત્વની બાબત આમાં એ છે કે કોઈ ખેડૂત ખાતેદાર છે અને જો તેનું મોત નીપજે છે તો તેની દીકરીના સંતાનો છે તેને પણ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાનો નિર્ણય છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। આ સિવાય વાત કરીએ તો પુનઃ અભિપ્રાયમાંથી મુક્તિ જે છે તે રિવાઇઝ્ડ એને છે તેમાંથી આપવામાં આવી છે। અને આ સિવાયનો એક મહત્વનો નિર્ણય એ પણ કરવામાં આવ્યો છે કે ટ્રસ્ટને જો સરકાર દ્વારા કોઈ જમીન ફાળવવામાં આવી હશે તો તેમાં જે નમૂના નંબર 7 જે રજૂ કરવાનો થતો હોય છે તેમાં પણ સ્પષ્ટતા આપવાનો નિર્ણય જે છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। આમ સમયાંતરે સતત મહેસૂલ વિભાગ છે તેમાં નીતિ વિષયક ફેરબદલ છે તે કરવામાં આવી રહ્યા છે। જી કશ્યપ, સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે મહેસૂલ વિભાગમાં નીતિ વિષયક સુધારા વધારા કરવામાં આવે છે અને મહેસૂલ વિભાગના નિયમોમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવે છે।